મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 9 જુલાઈ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં પોલીસ દ્વારા 1 મહિનાની ટ્રાફિક ડ્રાઈવ આરંભ કરવામાં આવી છે, જે અંતર્ગત 2 દિવસમાં હેલ્મેટ ન પહેરનાર 418 વાહન ચાલકો દંડાયા છે. પોલીસ દ્વારા થતી હેલ્મેટના નિયમની દંડાત્મક અમલવારી પ્રત્યે લોકોમાં રોષ ફેલાયો છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા અનુસાર શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી. સ્થાનિક એડવોકેટ ગૌતમ ગોહિલે સંબંધિત ચુકાદાના આધારે એસપી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાની અમલવારીને ગેરકાયદેસર ગણાવી છે. તાજેતરમાં સુરતમાં સર્જાયેલી કરુણાંતિકા પછી રાજ્યભરના શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફ્ટી ફરજિયાત બની હતી. જામનગરમાં પણ 984 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ પઠવાઈ હતી. જામયુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ શૈક્ષણિક સંસ્થાઓમાં જનતા રેડ કરી હતી. રેડ દરમિયાન ડીકેવી કોલેજ, સેન્ટાન સ્કૂલ, ગાયત્રી કન્યા વિદ્યાલય તથા લોટસ સ્કૂલમાં ફાયર એનઓસી મળ્યું ન હતું. આ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. સમગ્ર મુદ્દે વિપક્ષી નેતા દ્વારા ચીફ ફાયર ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જામનગરમાં PGVCL તથા GUVNL દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સતત બીજા દિવસે યોજાયેલ વીજ ચેકિંગમાં કુલ 1203 કનેક્શનો ચેક થયા હતા, જે પૈકી 182 કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી. ગેરરીતિ કરનાર વીજ કનેક્શન ધારકોને કુલ 33,37,000 પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા બંદરે કરુણાંતિકા સર્જાઈ છે. અહીં દરિયાઈ ખાડીમાં ડૂબવાથી માછીમાર પરિવારોના 3 બાળકો મૃત્યુ પામ્યા છે. 2.5 વર્ષનો સાલેમ અહમદ, 3 વર્ષનો અલ્ફાઝ અને 2.5 વર્ષનો રજા ઘર પાસે રમતા હતા. રમતા રમતા આ બાળકો દરિયાઈ ખાડીમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન ભરતી આવતા 3 બાળકો તણાઈ ગયા હતા. સ્થાનિકોએ તણાયેલ બાળકોને દરિયામાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ વધુ પાણી પી જવાને કારણે 3 બાળકો મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનાથી સલાયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોડિયા પંથકમાં ઘણા સમયથી રેતી ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગઈકાલે રાજકોટ રેન્જના IG સંદીપસિંઘના માર્ગદર્શનમાં RR સેલની ટીમે વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલા 3 ડમ્પરો ઝડપાયા હતા. ડમ્પરોમાં કુલ 58 ટન રેતી હતી. પોલીસે ડમ્પરો સહિત કુલ 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે RR સેલે સમગ્ર કામગીરી ખાણ ખનિજ વિભાગ તથા સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.